આઈસીડીએસ મેઘરાજ ઘટકનો એક ઘટક કક્ષાનો પોષણ માહનો કાર્યક્રમ બીઆરસી ખાતે યોજવામાં આવેલ હોય, જેમાં જુદી જુદી આંગણવાડી કેન્દ્રથી કિશોરો દ્વારા વાનગી બનાવીને લાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધ્યક્ષ જયાબેન, તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્યની ટીમ દ્વારા કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનોની લોહીની તપાસ અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કિશોરીઓએ પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, બજારનો ખોરાક ન ખાવો જોઈએ, લીલા શાકભાજી અને મિલેટ ધાનનો રોજિંદા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ, અઠવાડિયે એક વાર આયર્નની ગોળી ગળવી જોઈએ વગેરે વિશે સમજાવવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મનીષાબેન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે. ઘટક કક્ષાનો કાર્યક્રમ મેઘરાજ વિદ્યાર્થી ભવનમાં યોજાયો છે, જેમાં બહુ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ 15-18 વર્ષની પૂર્ણાની કિશોરીઓ તેમજ અમારા મહેમાનગણ પધાર્યા છે. ત્યારે આજના થકી આઈસીડીએસમાંથી મળતી સેવાઓ લાભોની અમે જાણકારી આપી, તેમજ ઘરેલું તાજો ખોરાક ખાવો જોઈએ અને મિલેટ્સના ધાન્યનો રોજ બરોજ આપણે ઉપયોગ કરવો જોઈએ, બજાર ખોરાક ન ખાવા જોઈએ, વ્યસન ન કરવા જોઈએ, તેમજ કિશોરીઓને આયર્ન ફોલિક ગોળી દર અઠવાડિયે એક લેવી જોઈએ. આરોગ્ય તપાસ આજના કાર્યક્રમમાં કિશોરીઓની ગોઠવવામાં આવી છે, સાથે સાથે કિશોરીઓનું લોહીનું હિમોગ્લોબિનનો ટેસ્ટ પણ આજે કરાવવામાં આવ્યો છે, અને સાથે સાથે આજે અમારી આંગણવાડી કાર્યકર બહેનો થકી આંગણવાડી કેન્દ્રમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે અને ઘરે ઘરે ગૃહ મુલાકાત દ્વારા બધાએ લોકોને સમજાવવાનું છે કે આપણે કેવો આહાર ખાવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, તેમજ બાળકોને કુપોષિત ન થાય તે માટે કેવો ખોરાક ખવડાવવો જોઈએ, નિયમિત આંગણવાડીમાં બાળકોને મોકલવા જોઈએ, તેમજ ગૃહ મુલાકાત દ્વારા બાળકોનું વજન અને એનો ગોળચાર સમજાવટ કરવામાં આવશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.